ભુજ નગરપાલિકાએ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો તાલ સર્જાયો હોય તેમ ભુજમાં વરસાદી સિઝનમાં ઠેક ઠેકાણે રસ્તાઓ ખોદી ગટર લાઈન નાખવામાં આવી રહી છે, જેના કારણે ઠેક ઠેકાણે ભુજ શહેર જાણે વન વે બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ભુજ નગરપાલિકા સત્તાધીશો અને કર્મચારીઓના પાપે રાહદારીઓને ખાસ કરીને વાહન ચાલકો હર હંમેશ મુશ્કેલીમાં મુકાતા હોય છે, ત્યારે ફરી શહેરના જાણીતા બહુમાળી ભવન પાસેના રોડ પર બંને સાઈડ નગરપાલિકાએ ખાડા ખોદી શહેરીજનો માટે વન વે રોડ કરી નાખ્યો છે. તો સાથોસાથ હાલ ચોમાસું ચાલી રહ્યું છે, જેના કારણે પાણી ભરાવાના બનાવો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે ફરી ભુજ નગરપાલિકાએ ભ્રષ્ટાચારના ખાડાનું સામ્રાજ્ય ઉત્પન્ન કર્યું છે. મહત્વની વાત એ છે કે ભુજ નગરપાલિકાના પાપે શહેરીજનોને ટેક્સ ભરવા છતાંય અગવડતાનો સામનો કરવા સિવાય છૂટકો નથી. ટચસ્ક્રીન ટીમ અત્યારે સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર આવેલ છે. ખાસ કરીને લોકોની ફરિયાદ હતી કે ઠેક ઠેકાણે ખાડા ખોદીને મૂકી દેવામાં આવે છે. બહુ સ્લો કામગીરી નગરપાલિકાની કામગીરી છે. અધિકારીના ત્રાસના કારણે કામ થતા નથી, કોન્ટ્રાક્ટરો ભાગી જાય છે, એવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને આ કેટલા દિવસથી ખોદી રાખ્યો છે અને તાલ એવો થયો છે કે ઢગા છૂટી ગયા બાદ તબેલાને તાળા માર્યા છે એવું લાગી રહ્યું છે. કેટલા સમયથી લોકોની ફરિયાદ છે કે વરસાદી માહોલ છે, વરસાદ ધૂમ પડે છે ત્યારે આ ખાડા ભરાઈ જાય છે અને કોઈ રાહદારી આમાં પડી અને મૃત્યુ થઈ જશે, જવાબદારી કોની? ભુજમાં ઠેક ઠેકાણે જગ્યાએ ખાડા ખોદી દેવામાં આવ્યા છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, એ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર રોડ છે, એ બાજુ જ્યુબિલી ગ્રાઉન્ડ બાજુ જ્યાં જોઈને ત્યાં ખોદકામ જ છે. ખોદકામ સિવાય કોઈ કામ નથી. ને મેક્સિમમ લોકોની ફરિયાદ એ જ છે કે બાઇકથી જતા હોઈએ, પાણી ભરેલું હોય એટલે હાથ પગ ભાંગી જાય છે, પણ નગરપાલિકાનું પેટનું પાણી ચાલતું નથી. માત્ર વિકાસની વાતો છે, તો વિકાસ થયો છે, તો આ વિકાસ થયેલો છે આપ જોઈ અને સમજી શકો છો, પણ નગરપાલિકાનું પેટનું પાણી બિલકુલ નથી ચાલતું આવું લોકો કહી રહ્યા છે. અને નગરપાલિકાના અધિકારી અને અધિકારી કામગીરીમાં બહુ સ્લો છે એવું લાગી રહ્યું છે લોકોને.